आज दिवाली काल दिवाली भाजप सरकार ने आज दिवाली काल दिवाली एक बार और आज दिवाली काल दिवाली दिवाली करवानी छे आपणे आप सौ राहुल गांधी जी अपने बच्चे आभी माता जी राहुल गांधी जी ने जो मारवा सारवा दुनिया भर भारत भर गुजरात भर के नाना गांवों हजारों की संख्या में रोड पर आ राहुल गांधी जी ने सांभवा ग्राउंड ये टूकू पड़ू है ग्राउंड की बाहर ग्राउंड की बाहर जी सकू छू हजारों लोग ग्राउंड की पहली तरफ बाहर उभा सौ खूब हृदयपूर्वक आभार मानु छू राहुल गांधी जी ने जोवा सांभवा जितना ग्राउंड में लोग करता वधारे बाहर पर चार बाजू बोरसद आणंद तथा आजूबाजू जिला सौ कोई उपस्थित है खूब हृदयपूर्वक स्वागत करूच આ વિસ્તારના યુવાન ધારાસભ્યશ્રી
ચેરમેન આજે રાજેન્દ્રસિંહને વિનંતી કરું તેઓ સ્મૃતિ ચિહ્ન આપી અને રાહુલજીનું સ્વાગત કરે. બોરસદ તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો માન્ય જાટવાસિંહભાઈ, માન્ય ગોવિંદભાઈ, માન્ય વિક્રમસિંહભાઈ, અલ્પેશભાઈ પટેલ, નટુભાઈ ઠાકોર, સૌને વિનંતી કરું કે આપણા રાહુલજીનું પુષ્પહાર આપીને સન્માન કરે. કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો, માન્ય યુસુફભાઈ ગિરજા, રમેશભાઈ, જયભાઈ પટેલ, સુશીલાબેન દક્ષાબેન, તમામને વિનંતી કરું કે સ્ટેજ પર આવીને રાહુલજીનું સન્માન કરે. ગાંધીભાઈ સોડા પરમાર, શ્રીમતી કપિલાબેન ચાવડા, અમિતભાઈ ચાવડા, નિરંજનભાઈ, પૂનમભાઈ, લક્ષ્મણસિંહ ઠાકોર, ગૌતમભાઈ, ગૌરંગભાઈ, સૌ જિલ્લા વતી રાહુલજીનું સ્વાગત કરે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, આ વિસ્તારના પનોતા પુત્ર આદરણીય ભરતસિંહ સોલંકીને પ્રવચન કરવા માટે વિનંતી કરું. આપણા સૌને લાગીલા આપણે બધા આ દેશનું ઉજ્જવળ ભવિષ્ય, એક બાજુ એક નેતા પોતાના મનની વાતો આખા દેશને કર્યા કરે અને જયારે મનની વાતો કરતા હોય ત્યારે લોકો રેડિયો બંધ કરી દે એવા નેતા, અને બીજી તરફ આપણા લાડીલા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સન્માનીય ઉપાધ્યક્ષ રાહુલજી, આપે જોયું કે લોકો વચ્ચે, યુવાનો વચ્ચે, વડીલો વચ્ચે, બધા વચ્ચે રહી અને એમની પાસેથી પ્રેરણા, એમનો લાગણી, એમનો સહકાર, એમનો વિશ્વાસ લઈ કોંગ્રેસના સૌ કાર્યકરને દોરવણી આપતા એવા પરમ આદરણીય રાહુલજી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રભારી પરમ આદરણીય અશોક ગેહલોતજી, આ દેશના વરિષ્ઠ નેતા અને આપણા સૌના માર્ગદર્શક એવા પરમ આદરણીય અહેમદભાઈ પટેલજી, માનનીય મોહનસિંહ રાઠવાજી, દર્શનભાઈ સોનેરીજી, શક્તિસિંહભાઈ, મહિલા કોંગ્રેસના અધ્યક્ષા સુષ્મિતા દેવજી, એસસી સેલના ચેરમેન શ્રી રાજુજી, અને આપ સૌ ચરોતરના ચુનંદા પુત્રો સાથે મહીસાગરના મોતી જેવા મારા ભાઈઓ અને બહેનો,
આ એ પવિત્ર ભૂમિ છે જે પવિત્ર ભૂમિમાં સરદાર વલ્લભભાઈ પટેલે માર્ગદર્શન કર્યું, સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ ચાવડાએ દોરવણી આપી અને પછી અનેક વર્ષો સુધી ગુજરાતના ઇતિહાસમાં એનું નામ રહ્યું. હું આપ સૌનો ઋણી છું, આભારી છું કે આપ સૌના આશીર્વાદના કારણે ત્રણ ત્રણ વાર વિધાનસભા અને લોકસભામાં આપના આશીર્વાદથી જવા મળ્યું છે માટે ખૂબ આભારી છું. આજે સમય એવો છે, એક બાજુ ભારતીય જનતા પાર્ટી 22 વર્ષથી આ ગુજરાતમાં રાજ કરે છે, પણ હવે લોકોને ખબર પડવા માંડી છે કે એમનું રાજ કેવું છે. તમે બધા તો અભિનંદનને પાત્ર છો કે તમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારમાં ક્યારેય ઘૂસવા દીધી નથી. આવનારો સમય કોંગ્રેસ તમારી પાસે અનેક કાર્યક્રમો, ફ્લેગશીપ કાર્યક્રમો લઈને આવે છે. ભાઈ શક્તિ ઉછેરભાઈએ પણ આપને વાત કરી હશે કે આપણે નક્કી કર્યું છે કે આવનારા સમયમાં કોંગ્રેસના મેનિફેસ્ટોમાં એ નિર્ધાર કર્યો છે કે ખેડૂતોના તમામ દેવા નાબૂદ કરવા એ નિર્ધાર આપણે કર્યો છે. સાથે સાથે ખેડૂતને 16 કલાક વીજળી મળે, એને દિવસે વીજળી મળે, ગુજરાતની વીજળી જે બહાર વેચી દેવામાં આવે છે, ઉદ્યોગપતિઓને વધારે આપવામાં આવે છે, એને બદલે ખેડૂતને સરખો ન્યાય મળે એ માટે કોંગ્રેસ કટિબદ્ધ છે. સિંચાઈનું પાણી, આ વિસ્તારની મુશ્કેલી આપણે જાણીએ છીએ. મહી કડાણાથી આપણને મહી કેનાલમાં પાણી મળે છે, પણ પૂરતું પાણી મળતું નથી. અને આ વિસ્તારની જે જમીનો છે, તારાપુરથી શરૂ કરીને લઈને ભાદરણ, આણંદ, ખેડા અને ઉમરેઠ સુધીની જ્યાં સેલિનિટી વધી રહી છે, ખારાશ વધી રહી છે, વારંવાર સરકારને રજૂઆત કર્યા પછી પણ આ રાજ્યની ભાજપા સરકાર એને માટે ક્યાંય તસુરીએ પૈસો ખર્ચતી નથી. કોંગ્રેસની સરકાર આવશે તો આ સેલિનિટી ઘટાડવા માટે મહીસાગરમાં આર બંધ બાંધવાનું કામ પણ પહેલામાં પહેલું કરશે. આપ સૌ જાણો છો એમ આજનો સૌથી મોટો પ્રશ્ન યુવાનોની બેરોજગારી છે. ગામડામાં જમીનો ઘટતી જાય છે, પરિવારમાં ભાગલા પડવાને લીધે ખેત મજૂરીથી પૂરું થતું નથી, ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી. અને ખેડૂતોને વધારાની જે મદદ મળવી જોઈએ, જેને વેલ્યુ એડિશન કહીએ, જે કેળા પકવતો હોય તો એ ખેડૂત અહીંને અહીં એના કેળામાંથી વેફર બનાવવામાં આવે, એની ફેક્ટરી નાખવામાં આવે, એનું માર્કેટિંગ કરવામાં આવે અને એને સારા ભાવ મળે એવી દિશા થવી જોઈએ. શાકભાજીને માટે પણ એવી જ પરિસ્થિતિ છે. અહીંના વિસ્તારના ખેડૂતો લોહી પરસેવો પાડીને શાકભાજી પકવે છે, પણ એના પૂરતા ભાવ પણ પોષણક્ષમ મળતા નથી. તો એ મળવા માટે પણ આપણે કટિબદ્ધ બનીશું. યુવાનોને જ્યાં સુધી કામ ના આપી શકાય ત્યાં સુધી એને બેકારી ભથ્થું નહીં, પણ એને રોજગારી ભથ્થા તરીકે મહિને 3,000 રૂપિયા આપવાનો કોંગ્રેસ પાર્ટીએ નિર્ધાર કર્યો છે. અને જે ગ્રેજ્યુએટ થયેલા હશે એને 3,500 રૂપિયા, અને જે પોસ્ટ ગ્રેજ્યુએટ થયા હશે અથવા ટેકનિકલી બન્યા હશે એને 4,000 રૂપિયાની મદદ કોંગ્રેસ તરફથી મદદ કરવામાં આવશે. આપણી બહેન દીકરીઓ માટે કોંગ્રેસના શાસનમાં જેમ મધ્યાહન ભોજન યોજના ચાલુ થઈ હતી અને એવી જ યોજના કન્યા કેળવણી માટેની હતી, કન્યા કેળવણી ફરીથી ગુજરાતમાં મફત કરવામાં આવશે. દીકરીને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી એને મફત ભણાવવામાં આવશે. કોંગ્રેસે ઘરનું ઘરની યોજના જાહેર કરી હતી 2012માં. ભારતીય જનતા પાર્ટીને એમ લાગ્યું કે અમે ચૂંટણી હારી જઈશું, એટલે એમણે એ યોજનાને માટે એમ કહ્યું કે એમના ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યું કે 50 લાખ મકાનો આપીને ગુજરાતની પ્રજાને મકાનો આપશે. લોકોને છેતરીને મત તો લઈ લીધા, પણ મત લીધા પછી 50 લાખમાંથી 1 લાખ મકાન પણ આજે બનાવ્યા નથી. કોંગ્રેસ આપને વચનબદ્ધ છે કે આવનારા સમયમાં હાઉસિંગ બોર્ડ, રૂરલ હાઉસિંગ બોર્ડ, સ્લમ ક્લિયરન્સ બોર્ડ, એ બધા બોર્ડને પુનર્જીવિત કરી અને લોકોને રહેવા માટેનું, બહેનોને રહેવા માટેનું ઘર આપવા માટે
તેની કોંગ્રેસ આપને ખાતરી આપે છે. ચૂંટણી ઢંઢેરામાં આપણે જાણીએ છીએ કે આપણે વિકાસ દરની ચિંતા કરતા હોઈએ. વિકાસ દરમાં તો આપને યાદ હશે કે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે વિકાસ દર 17-18% હતો. માથાદીઠ આવકમાં ગુજરાત પહેલા નંબરનું સ્થાન હતું. ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ તરીકે પણ ગુજરાતનું સ્થાન પહેલા નંબરનું હતું. આપણે આ વખતે નક્કી કર્યું છે કે આપણા મેનિફેસ્ટોમાં વિકાસ દરને બદલે આપણે હેપીનેસ ઇન્ડેક્સ, એટલે કે લોકો કેટલા ખુશ છે, કેટલા આનંદમાં છે, તકલીફ ઓછી છે, એમને ટેન્શન ઓછું છે, એમને સ્ટ્રેસ કેટલું ઓછું છે, એ બાબતનો વિચાર કરવાના છે. બાળકોના શિક્ષણની વાત, સર્વ શિક્ષા અભિયાનમાં ખૂબ પૈસા આપ્યા પછી પણ ભ્રષ્ટાચાર અને એનાથી ખદબદતી આ ભાજપા સરકારે શિક્ષણ સાવ વેડફી નાખ્યું છે, એને ખાનગીકરણ કરી નાખ્યું. કોંગ્રેસ ફરીથી સરકારી શાળાઓ અને કોલેજો લાવશે. આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા એ માટે આપ સૌને હૃદયથી આવકારું છું. ધન્યવાદ. જય હિન્દ. જય જય હરિભુ. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષ નેતા આદરણીય મોહનજીભાઈને સંબોધન કરવા માટે વિનંતી કરું છું. એઆઈસીસીના માન્ય આદરણીય ઉપાધ્યક્ષ માન્ય રાહુલ ગાંધીજી સાહેબ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી અને રાજસ્થાનના માજી મુખ્યમંત્રી માન્ય અશોક ગેહલોત સાહેબ, ઇન્દિરા ગાંધીના રાજકીય સલાહકાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદરણીય પ્રમુખ ભરતસિંહભાઈ, માજી પ્રમુખ અતુલસિંહભાઈ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રવક્તા માન્ય સતીશીભાઈ ગોવિંદ, સૌ આદરણીય સ્ટેજ ઉપર બેઠેલા વડીલો, સભામાં ઉપસ્થિત સૌ આદરણીય વડીલો, યુવાન સાથીઓ, વાલી બહેનો, પત્રકાર મિત્રો, આ પહેલી વખતે આનંદ જિલ્લા અને આદરણીય પુરુષો અહીંયા ભેગા થયા છે તે પ્રસંગે આપ સૌને મારું દિલનું હાર્દિક સ્વાગત કરું છું. અને દર વખતે કોંગ્રેસ એમ કહે છે, ભાજપ એમ કહે છે કે કોંગ્રેસે 60 વર્ષમાં કશું કર્યું નથી, પણ કોંગ્રેસે 200 જેટલા ડેમો બનાવીને ગુજરાતની ધરતી પર જે ખેડૂતોને સિંચાઈની થતી હતી તેવા ખેડૂતોને 23% જેટલી સિંચાઈ પૂરી પાડીને, અને અમે કોઈ બોરીબંધ બાંધ્યા નથી, 582 જેટલા બોરીબંધો, 5,82,000 જેટલા બોરીબંધો બાંધીને 582 કરોડ રૂપિયાની જે ખોટ કરી છે એ સમગ્ર ગુજરાતની પ્રજા જાણે છે. એટલે હવે મારી તો એક જ વિનંતી છે કે આવતા દિવસોમાં 22 વર્ષ સુધી તમે આ ભાજપને ટકાવી રાખી તો હવે સમગ્ર ગુજરાતના અનેક ખેડૂતો હોય, વિદ્યાર્થીઓ હોય, વેપારીઓ હોય, નાના વેપારીઓ હોય, એ બધાને લાલ થયું છે. એટલે આવતા દિવસોમાં સૌ વિચારણા કરીને કોંગ્રેસને મતદાન કરી જીતાડી લાવો એટલી અપીલ કરવા માટે અમે આવ્યા. આટલી મોટી મેદનીમાં તમે ભેગા થયા તે માટે આપ સૌનો દિલના અંતઃકરણપૂર્વક આભાર માનું છું. જય હિન્દ. જય ભારત. આપણા સૌના વડીલ, આપણા સૌના માર્ગદર્શક અને રાજ્યસભાના સભ્ય મોરબી હેમંતભાઈ પટેલ સાહેબને પ્રવચન કરવા માટે વિનંતી કરું. આદરણીય રાહુલજી, મહેશજી ભરતભાઈ, અશોકજી, મંચસ્થાન બિરાજમાન મહાનુભાવો, ઉપસ્થિત વડીલો, મોરબીઓ અને મિત્રો, હું કોઈના પ્રકાશથી અંજાયેલો નથી, આઝાદ છું, કોઈનો બંધાયેલો નથી. હું
કોઈનો પ્રકાશ અંજાયેલો નથી, આઝાદ છું કોઈનો બંધાયેલો નથી, સત્ય કથન કરું છું નિડરપણે, ખોટી વાત કહેવા હું ટેવાયેલો નથી. માન્ય મુરબ્બીઓ અને મિત્રો, મારા અગાઉના વક્તા ભરતભાઈએ અને વિરોધ પક્ષના નેતાશ્રીએ તમારી સમક્ષ ઘણી બધી વાતો મૂકી છે. જે વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ, અને છેલ્લા આજે તો સવારથી હું રાહુલજીની સાથે છું, મને એમ લાગે છે કે હવે ભારતીય જનતા પાર્ટીની છૂટી થવાની છે અને થવાની છે. હું કોઈ ભવિષ્યવેત્તા નથી, પરંતુ એક વાત ચોક્કસપણે કહી શકું એમ છું કે આવતીકાલે સૂરજ પૂર્વમાંથી ઉગવાનો છે, એ વાત એટલી જ નિશ્ચિત છે. એટલી જ વાત એ પણ નિશ્ચિત છે કે 2017 ડિસેમ્બરમાં જયારે ઇલેક્શન થશે ત્યારે કોંગ્રેસની સરકાર આવશે, અને એનો શ્રેય અગર જો કોઈકને જશે તો આ બધા ગુજરાતના પ્રજાજનો અને મતદાર ભાઈ બહેનોને. આજે તમામ વર્ગ દુઃખી છે, કિસાન, ખેત મજૂર, વિદ્યાર્થી, ભાઈ બહેનો, કોઈ એવો વર્ગ નથી, વેપારી કે જે પરેશાન નથી. આપણે જૂઠા વાદાઓ કર્યા, જૂઠા વચનો આપ્યા, 22 વર્ષ સુધી રાજ કર્યું, પરંતુ 22 વર્ષમાં ગુજરાતને માત્ર ને માત્ર વિનાશ આપ્યો છે, એ સિવાય બીજું કશું આપ્યું નથી. ત્યારે હું માનું છું ત્યાં સુધી સમય આવી ગયો છે કે આ વખતે ગમે એવી યુક્તિ પ્રયુક્તિઓ કરે તેમ છતાં પણ એમની વાતમાં આવવાની જરૂર નથી. જાત જાતની વાતો લઈને આવશે, છેતરવાના પ્રયત્નો કરશે, કૌમવાદ પણ કરશે, કોમી વાતાવરણ પણ ફેલાવશે, પરંતુ આ વખતે ગુજરાતની પ્રજાએ નક્કી કર્યું છે અને આ જૂઠા લોકોને ઓળખી લીધા છે કે ગમે તેવા પ્રપંચ કરે તો પણ બધા ભેગા થઈને આ વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવશે. જયારે રાહુલજી આપણા બધાની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તમારા બધાનો વધારે સમય લેવા માંગતો નથી. હજુ ઇલેક્શનમાં ઘણી વખત આવવાનું થશે, ઇલેક્શનની મિટિંગો પણ એડ્રેસ કરવાનું થશે, ત્યારે તમારા સમક્ષ આવીને ઘણી બધી વાતો કરીશું. અને આ સાથે જ હું મારું વક્તવ્ય પૂરું કરું છું. મને શાંતિથી સાંભળ્યો તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના પ્રભારી આદરણીય અશોકજી ગેહલોત સાહેબને પ્રવચન કરવા માટે વિનંતી કરું છું. આદરણીય રાહુલજી, જે અમારે નેતા હૈ, ભરતભાઈ સોલંકીજી પ્રદેશ પ્રમુખ, યા ઉપરથી જીતુભાઈ અમારે સચિવ, આઈસીસી સુશીલભાઈ સેન સચિવ, આઈસીસી મહિલા કોંગ્રેસ અધ્યક્ષ, અમારે સુધાભાઈ પટેલ સાહેબ, અદુ મોઢવાડિયાજી, શક્તિસિંહજી, ત્યાં ઉપસ્થિત અમારે વિધાયક રાજી પરમારજી, ચાવડા સાહેબ, ગૌતમભાઈ, પૂનમભાઈ, નિરંજનભાઈ, મોહનસિંહભાઈ અમારે આદરણીય નેતા પ્રતિપક્ષ, ઉપસ્થિત જે વરિષ્ઠ નેતા હતી એમનાભાઈ ભલે બોલે છે આપણી સામે, આગેવાનો, બુજુર્ગો, ભાઈઓ, નૌજવાન સાથીઓ, આપ લોગ ઘંટો ને બેઠે હુએ હૈ ઓર હમ સબ ચાહેંગે કે રાહુલ ગાંધી જી કા હમેં માર્ગદર્શન મિલે, વો આપે અપની બાત કહે સકે, એટલે મેં લંબી બાત નહીં કરતા હુઆ અપની બાત સંક્ષિપ્ત મેં કહેવા ચાહુંગા કે આજ જિસ પેનલ માં આપ યહાં બેઠે હો આનંદ મેં, વો એક અત્યારી જગહ હૈ જો માધવજી સોલંકી જી ને ભરતભાઈ ને લંબા ઇતિહાસ હતા, લંબે સમય તક મેમ્બર પાર્લિયામેન્ટ રહેના, વિધાયક રહેના, એ આપે આશીર્વાદ થી સંભવ હો સકા. ઓર આપ સબ લોગ આજ મૌજૂદ હૈ, રાહુલજી કો હમ સબકો કોંગ્રેસ કો આશીર્વાદ દેને કે લીએ, લોકતંત્ર મેં આપ હી માય બાપ, ગાંધીજી ને, પંડિત નહેરુ ને, સરદાર પટેલ ને, મૌલાના આઝાદ ને, અંબેડકર સાહેબ ને ઉસને રચના કી થી કે સબકો એક વોટ કા અધિકાર મિલેગા. એટલે આજ ચાહે મંત્રી હો, મુખ્યમંત્રી હો, પ્રધાનમંત્રી હો, સબકો આપકે દરબાર મેં ઝુકના પડતા હૈ,
गरीब से गरीब आदमी का मान सम्मान करना पड़ता है। यदि शानदार व्यवस्था में हम लोगों ने 70 साल निकाले हैं, तब भी हमें सुनना पड़ता है कि कांग्रेस ने 70 साल में क्या किया। मैं पूछना चाहूंगा, कांग्रेस ने पंडित नेहरू से 12 साल तक जेल में बंद रहे थे उस जमाने का, गांधी जेल में रहे, बड़े नेताओं ने कुर्बानी दी, अंग्रेजों के वक्त में फांसी के फंदे पर चढ़े, लाटे खाई, गोलियां खाई, इस मुल्क को आजाद करवाया। आजाद करवाने के बाद में भी इंदिरा गांधी जैसी महानेता जो विश्व के नेता बन गई थी, उन्होंने खालिस्तान नहीं बनने दिया, लेकिन टुकड़े नहीं होने दिए, उनकी जान चली गई, उनके सीना छलनी हो गया, वो सही होगी देश के लिए, ये त्याग किया। राजीव गांधी जी थे, दूसरी बार प्रधानमंत्री बनने वाले थे, आपके आशीर्वाद बेबी बमसे उड़ा दिए गए। अब कल्पना करें, ये राहुल गांधी जिनके पिता थे राजीव गांधी, दादी थी प्रधानमंत्री इंदिरा गांधी, इतने बड़े त्याग करने के बाद में भी हमें सुनने को मिलता है कि कांग्रेस ने 70 साल में क्या किया, इतने बड़े दुर्भाग्य की बात हो नहीं सकती है। पर सत्य और झूठ में सत्य ईश्वर है, ये महात्मा गांधी ने कहा था, ईश्वर ही सत्य है और सत्य ईश्वर है। कुछ भी चलने वाला नौजवान है राहुल गांधी, और असत्य में चलने वाले कौन है जिन्होंने झूठे वादे किए थे, ब्लैक मनी लेके आएंगे, महिलाओं का कल्याण करेंगे, 15 लाख रुपए डाल देंगे खातों में सबके, इतनी ब्लैक मनी आएगी, युवाओं को रोजगार देंगे प्रतिवर्ष 2 करोड़ लोगों को, पाकिस्तान में झुका देंगे, किसानों की सुसाइड बंद करवा देंगे। पर आप देखा कि जिस रूप में एक भी वादा पूरा नहीं किया उन्होंने, झूठ बोल बोल के राजनीति करी, मांस का एक्सपोर्ट बंद करवा देंगे, इतना अकेला खड़ा किया था पूरे मुल्क में, गायब हो गई तमाम बातें आपके सामने, सब में नहा 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 नहा। कल्पना कर सकते हैं कि अगर देश के प्रधानमंत्री या राष्ट्रीय अध्यक्ष पार्टी के जो सत्ताधारी पार्टी है उनके लोग जुमला बोलेंगे, असत्य बोलेंगे, वादा खिलाफी करेंगे, तो मैं समझता हूं कि ये देश हित में नहीं है, लोकतंत्र हित में नहीं है। मैं आपको इतना ही कहना चाहूंगा कि हमारे वक्त में मैं मुख्यमंत्री 2 बार बना, मुझे याद है कि जब कभी हमारी राष्ट्रीय अध्यक्ष सोनिया गांधी जी ने हमें आदेश दिया, महंगाई बढ़ रही थी, मैंने पेट्रोल के अंदर 250 रुपये कम किए, 125 करोड़ रुपये कम किए मैंने गैस सिलेंडर के अंदर, 125 करोड़ हमने कम किए डीजल के अंदर, और तो और हमने दवाएं फ्री करी पूरे राजस्थान के लोगों के लिए नहीं बल्कि राजस्थान के पड़ोसी राज्यों के लिए भी, कोई आओ दवाएं फ्री है, डायलिसिस फ्री, ब्लड टेस्ट फ्री, लाइट मंगाना पड़ रहा है, कोई टैक्स हो फ्री कर दिया हम लोगों ने, और तो और पशु तो वोट देते नहीं है, हमने गायों के लिए तमाम पशुओं के लिए दवाएं फ्री कर दी, एम्बुलेंस की व्यवस्था आदमी के लिए होती है वैसे हमने पशुओं के लिए कर दी, किसान को नहीं आना पड़े अस्पताल के अंदर, दूध के लिए हमने 150 रुपये दिए प्रति क्विंटल बोनस दिया हम लोगों ने, दूध उत्पादकों को हमने 2 रुपये प्रति लीटर हमने सब्सिडी दी, जैसे कि हमारी बहनों का भी मीटिंग करके आए राहुल जी, वो अपनी शिकायतें बता रही थी, हमने राजस्थान में प्रति लीटर 2 रुपये अलग से गवर्नमेंट सब्सिडी दी, तो हमने जो कहा वो करके दिखाया, 1,25,000 में लैपटॉप आने बच्चों को कोई कमी नहीं लगी, 85 स्कीम है जो राजस्थान सरकार ने बनाई थी, इनके झूठ का तो कोई मुकाबला ही नहीं है। मार्केटिंग करते करते ही लोग खत्म आ गए, अब इनकी पोल खुल रही है पूरे देश के अंदर, ग्राफ नीचे जा रहा है, आप सबको मालूम है, आप अगर अपना आशीर्वाद देंगे, जितने लोग यहां बैठे हुए हो राहुल गांधी जी के संदेश को लेकर गांव गांव में जाएंगे, कोई जिम्मेवारी किसी को मिले या नहीं मिले, अपना फर्ज समझ के अपना धर्म समझ करके ये सोच करके इस बार गुजरात की जनता जिताई कांग्रेस को, तो पूरे मुल्क पे पूरे देश पे आप उपकार करोगे, ये मैं कहना चाहूंगा। उपकार इस रूप में पूरे मुल्क में डर का भय का माहौल है, बदले की भावना से काम हो रहे हैं, कोई स्कीमें जमीन पर आ नहीं रही है, प्रधानमंत्री जी की खाली छोटे नारे दिए जा रहे हैं, इसलिए आज दुखी सभी वर्ग दुखी है। अभी राहुल जी आपको बताएंगे, मैं इतने कह सकता हूँ सब लोग सोचेंगे गुजरात में टर्निंग पॉइंट है, अगर आप यह बदलाव कर दोगे 22 साल के बाद में पूरे मुल्क के लोग आपको धन्यवाद देंगे, इतना मैं कह सकता हूँ। जैसे बदले की भावना है, एक चीज अहमद पटेल की थी, आप कल्पना करें।
हमारे पास पूरे वोट थे और स्टेटिंग की गई, वोट भेजे गए, धमकी दी गई एमएलए को, 5 करोड़, 10 करोड़, 15 करोड़, 20 करोड़, 25 करोड़ से डाले गए उनको एक सीट के लिए। अरे डेमोक्रेसी है, हमारे पास पूरे वोट है, 10 करोड़ एक्स्ट्रा हमारे पास में है, तब भी उन्होंने पूरा सरकार लग गई सीट की। अमित शाह जी खुद आके बैठ गए, आपने देखा होगा पूरे मुल्क में, आपने देखा पूरे मुल्क में रात को 2 बजे तक टीवी देखा, आखिर में बीजेपी को हो क्या गया है, एक सीट के लिए पीछे पड़े हुए हैं, इनके मतलब छापे डलवा रहे हैं, गुंडागिरी कर रहे हैं, पुलिस से धमका रहे हैं, एमएलए भेज रहे हैं, एक सीट के पीछे क्या था उसके का उसके बारे में देख रहा हूं। पूरे मुल्क में ग्राफ नीचे आता जा रहा हूं लोगों का, आपसे मेरा आह्वान है कोई कमी मत रखना, अगले चुनाव में आप भारी बहुमत से कांग्रेस को विजय बनाए, इस बात का मैं भी बात समाप्त करता हूं। धन्यवाद, जय हिंद। बहुत बहुत धन्यवाद। अपना सौ राबर आदरणीय राहुल जी ने संबोधन करवा माटे विनंती करू छ। गहलोत जी, भरत सिंह सोलंकी जी, अहमद पटेल जी, मोहन सिंह राठवा जी, अर्जुन मुटवाजिया जी, शक्ति सिंह गोहिल जी, सुनेरी जी, निरंजन पटेल जी, ब्रजेंद्र सिंह परमार जी, अमित चावड़ा जी, पूनम परमार जी, गौतम चौहान जी, कांति भाई जी, सुष्मिता देव जी, कपिला बहन जी, नकवर सिंह जी, जीतू पटवारी जी, कांग्रेस पार्टी के हमारे सब कार्यकर्ता, यूथ कांग्रेस, एनएसयूआई, सेवा दल, महिला कांग्रेस के हमारे सब लोग भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों और जो छत में लोग हैं, आप सबका यहां दिल से बहुत बहुत स्वागत नमस्कार। आज सुबह मंदिर में हमारा दर्शन हुआ, और वहां जो गुरु जी थे उनसे थोड़ी सी मेरी बातचीत हुई। मैंने 2-3 सवाल पूछे और उन्होंने बहुत अच्छा जवाब दिया, जो शायद इस देश की परंपरा, इस देश के इतिहास को समझाता है। उन्होंने मुझसे कहा, देखिए राहुल जी, यहां जो भी आता है, चाहे गरीब हो, किसान हो, मजदूर हो, किसी भी धर्म का हो, महिला हो, पुरुष हो, कोई भी हो, सबके लिए हमारे दरवाजे खुले हैं। लोग मांगते हैं, कोई स्वास्थ्य के लिए आता है, कोई शिक्षा के लिए आता है, हम अस्पताल चलाते हैं, मगर यहां हम सबके लिए काम करते हैं। बोल रहे थे और जैसे वो बोल रहे थे, मैं सोच रहा था कि अजीब सी दुनिया है, धर्म कहता है कि सबके लिए दरवाजे खोलो, सबकी मदद करो, बीजेपी, एनडीए, नरेंद्र मोदी जी हर स्टेट से धर्म की बात करते हैं, मगर गुजरात में
सिर्फ 5-10 उद्योगपतियों की सरकार चलाते हैं। गुजरात में किसानों के लिए, मजदूरों के लिए, छोटे दुकानदारों के लिए, छोटे व्यापारियों के लिए सरकार के दरवाजे बंद हैं। एक तरफ धन की बात, मगर जब काम का समय आता है, काम करने का समय आता है, तो धन का कोई पालन नहीं होता। तब सिर्फ उनकी मदद होती है जिनके पास हजारों करोड़ रुपए हैं। मैं आपसे पूछना चाहता हूं, दुनिया में पेट्रोल का दाम गिरता जा रहा है। हमारे समय, यूपीए के समय, $140 प्रति बैरल हुआ करता था, आज तकरीबन $50 प्रति बैरल पेट्रोल का दाम है। अजीब सी बात है, दुनिया में पेट्रोल का दाम गिरता जा रहा है और पता नहीं क्या कारण है हिंदुस्तान में पेट्रोल और डीजल का दाम बढ़ता जा रहा है। मैं आपसे पूछना चाहता हूं, क्या गुजरात में महंगाई बढ़ी या घटी? नहीं, सुनाई नहीं दिया। गैस सिलेंडर का दाम कम हुआ या ज्यादा हुआ? दाल और तेल का दाम कम हुआ या बढ़ा? पढ़ाई महंगी हुई या नहीं? दवाई महंगी हुई या कम महंगी हुई? घर चलाने का खर्च बढ़ा या कम हुआ? किसान खुश है? पूरा का पूरा फायदा 5-10 लोग हैं पूरे हिंदुस्तान में, 15 लगा लो। पिछले साल 1,30,000 करोड़ रुपए उनका मार्क किया, बैंक से उन्होंने 7,00,000 करोड़ रुपए ले रखे हैं और मोदी जी पैसा वापस नहीं ले रहे। जब किसान कर्जा लेता है, पैसा वापस नहीं देता है, तो मोदी जी कहते हैं ये डिफॉल्टर है, इसको बुरी आदत नहीं देनी है, इसका कर्जा माफ नहीं करना। मगर जब हिंदुस्तान के सबसे अमीर लोग 7,00,000 करोड़ रुपए लेते हैं, तो उनको डिफॉल्टर नहीं कहा जाता है, उनको नॉन परफॉर्मिंग एसेट कहा जाता है। बैंक के दरवाजे उनके लिए खुलते हैं, कहते हैं भैया आइए, मालिया जी इधर आइए, 9,000 करोड़ रुपए लिए ना आपने, 9,000 करोड़ रुपए लिए ना आपने, जाइए लंदन में मजा करिए। आप किसान नहीं हो, आपको हम जेल में नहीं डालेंगे, आप जाइए मजे लीजिए। अच्छा भैया 9,000 करोड़ छोड़िए, थोड़ा सा पैसा वापस दे दीजिए, बात बंद करते हैं। और पूरी की पूरी सरकार इसी प्रकार चलती है। आपने मेक इन इंडिया का नाम सुना? नाम सुना मेक इन इंडिया का? मेक इन इंडिया, स्टार्टअप इंडिया का नाम सुना है? मोदी जी ने कहा था कि 2 करोड़ युवाओं को हर साल वो रोजगार देंगे। हमने पार्लियामेंट हाउस में पूछा, हर 24 घंटे 30,000 नए युवा हिंदुस्तान में रोजगार ढूंढने निकलते हैं। अगर अभी आपने घड़ी शुरू की, 24 घंटे बाद 30,000 नए युवा मार्केट में आते हैं।
बेरोजगारियों की बात नहीं कर रहा, सिर्फ 24 घंटे में 30,000 नए लोग आते हैं। हमने पार्लियामेंट हाउस में पूछा, भैया बताओ 24 घंटे में आप हिंदुस्तान में कितने लोगों को रोजगार देते हो? जवाब मिला, पूरे हिंदुस्तान में हम 450 लोगों को 24 घंटे में रोजगार देते हैं। कहां 2 करोड़, कहां 24 घंटे में 450। जीएसटी लाए, नोटबंदी की, स्टार्टअप इंडिया की बात हुई, मेक इन इंडिया की बात हुई, लाखों व्यापारियों का नुकसान हुआ, किसानों का नुकसान हुआ, 30 लाख युवा गुजरात में बेरोजगार हैं आज, तो फायदा किसको हो रहा है? मेक इन इंडिया से फायदा किसको हो रहा है? स्टार्टअप इंडिया में फायदा किसको हो रहा है? मैं आपको बताता हूं, एक कंपनी है अमित शाह जी के पुत्र की कंपनी, 2014 से पहले 50,000 रुपए थे, 2014 में पता नहीं क्या हुआ, मोदी जी ने स्टार्टअप इंडिया का प्रोग्राम लगाया, मेक इन इंडिया का प्रोग्राम लगाया, वही कंपनी जिसके पास 50,000 रुपए थे महीनों में उसके पास 80 करोड़ रुपए हो गए। कहा था ना खाऊंगा ना खाने दूंगा, याद है आपको? मगर जब अमित शाह जी के पुत्र ने 50,000 रुपए के 80 करोड़ बना दिए महीनों में, तो वही व्यक्ति जिसने कहा था मैं प्रधानमंत्री नहीं बनूंगा, मैं हिंदुस्तान का चौकीदार बनूंगा, उनके मुंह से एक शब्द नहीं निकल रहा है। अभी मैंने प्रेस वालों से पूछा, भैया मोदी जी से सवाल पूछो, उनसे पूछो 50,000 रुपए वाली कंपनी का 80 करोड़ रुपए कैसे बना, इन्होंने मुझे जवाब दिया, मोदी जी तो कहते नहीं, जवाब नहीं देते। मोदी जी से सवाल कैसे पूछा जा सकता है? वो तो जवाब नहीं देंगे। कहां गया चौकीदार? कहां गया भ्रष्टाचार से लड़ने वाला व्यक्ति? बाईस साल से गुजरात में ये हो रहा है, किसानों से जमीन छीनी जाती है, कुचला जाता है लोगों को, दबाया जाता है, डराया जाता है, और पूरा का पूरा विकास 5-10-15 लोगों के लिए होता है। महंगाई बढ़ती जा रही है, और दूसरे तरफ नरेंद्र मोदी जी गुजरात मॉडल की बात करते जा रहे हैं, मगर ये खोखला है, इसके अंदर कुछ नहीं है। पुराना भी ये गुजरात मॉडल था, आनंद का गुजरात मॉडल, इन महिलाओं का गुजरात मॉडल, सफेद क्रांति का गुजरात मॉडल, उस गुजरात मॉडल को हम फिर लाएंगे। कांग्रेस पार्टी का मॉडल था वो, और उसको हम फिर से लाएंगे। और सरकार चलेगी तो किसानों के लिए चलेगी, कमजोर वर्ग के लिए चलेगी, पिछड़ों के लिए, दलितों के लिए, आदिवासियों के लिए, महिलाओं के लिए, मजदूरों के लिए चलेगी, 15 उद्योगपतियों के लिए नहीं चलेगी। मैं आपको इस स्टेज से बताना चाहता हूं, और फायदा होगा तो आपका फायदा होगा। अशोक गहलोत जी बैठे हुए हैं, राजस्थान में चीफ मिनिस्टर थे, पूरे राजस्थान में मुफ्त में दवाई करवाई थी इन्होंने, और इसी प्रकार से हम यहां गुजरात में काम करेंगे। बच्चों को आप कॉलेज भेजना चाहते हो, पूरा का पूरा प्राइवेटाइज कर दिया, गरीब आदमी अपने बच्चे को कॉलेज में नहीं भेज सकता। कोई बीमार होता है, अस्पताल में आप जाते हो, आपको बाहर फेंक दिया जाता है, कहा जाता है भैया पैसे नहीं है तो इलाज नहीं होगा। इन चीजों को बदलना है। सरकार का काम रोजगार देने का होता है, सरकार का काम स्वास्थ्य देने का होता है, सरकार का काम कॉलेज चलाने का होता है, और ये काम कांग्रेस पार्टी आपके लिए करके देगी।
सरकार यहां आएगी, मैं आपको बता रहा हूं, मैं दिल से आपको बोल रहा हूं, किसानों को गरीब लोगों को पता लगेगा सरकार का मतलब क्या होता है। हम खोखले वायदे नहीं करते हैं, 15 लाख रुपए वाले वायदे नहीं करेंगे, हम सच बोलते हैं। मैं आपको यहां सच बोल रहा हूं, गुजरात में कांग्रेस पार्टी की सरकार कमजोर लोगों की सरकार होगी, किसानों की सरकार होगी, मजदूरों की सरकार होगी, पिछड़ों की, दलितों की, आदिवासियों की सरकार होगी। आप सब यहां आए, रात का समय है, थोड़ी मेरी देरी हो गई, आपको कष्ट हुआ, आपको यहां रुकना पड़ा, ठहरना पड़ा, इसके लिए मैं आपसे दिल से माफी मांगता हूं और आप सबका बहुत बहुत धन्यवाद करता हूं। नमस्कार, जय हिंद। खूब हृदय थी आभार मानू। जय हिंद, जय भारत।